પશ્ચિમ બંગાળ 27 તારીખ સુધી લોકડાઉન, જમ્મુ અને કાશ્મીર પણ લોકડાઉન, ઉત્તર પ્રદેશમાં 15 જિલ્લાઓમાં 23-25 માર્ચ તક લોકડાઉન, નોઈડા, ગાઝિયાબાદ, પ્રયાગરાજ, કાનપુરમાં પણ લોકડાઉન, મેરઠ, આગ્રા, વારાણસી, લખનૌ, બરેલીમાં પણ લોકડાઉન, સહારનપુર, ગોરખપુર, લખમીપુર, આઝમગઢ મેં ભી લોકડાઉન, યુપી મુરાદાબાદ, અલીગઢ મેં કલ સે લોકડાઉન શરૂ, તમિલનાડુમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોનાના વાયરસને લઈને મુંબઈમાં પણ લોકલ ટ્રેનોની ઠપ કરી દેવામાં આવી છે અને માલવાહક ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવી છે. 31 માર્ચ સુધી લોકલ ટ્રેનો ઠપ જોવા મળી રહી છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 337,985 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેની સામે 14,455 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ત્યારે જોવા જઈએ તો ચાઇનામાં 6 લોકોના મૃત્યુ આજે થયા છે, ઇટલીમાં 651 લોકોના મોત, યુએસએમાં 94 લોકોના મોત, સ્પેનમાં 375 લોકોના મોત, ગ્રામીનમાં 9 લોકોના મોત, ઈરાનમાં 129 લોકોના મોત, સાઉથ કોરિયામાં 2 લોકોના મોત, સ્વિટરલેન્ડમાં 18 લોકોના મોત, યુકેમાં 48 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. નેધરલેન્ડમાં 43, બેંગલુરુમાં 8, ઓસ્ટ્રિયામાં 8 ઉપરાંત સ્વીડનમાં 1, પોર્ટુગલમાં 2, કેનેડામાં પણ 1નું મોત કોરોના વાયરસને લઈને, અને મલેશિયામાં પણ 2 લોકોના મોત નિપજ્યા છે. ઇક્વાડોરમાં 7 લોકોના મોત, પોલેન્ડમાં પણ 2 લોકોના મોત નિપજ્યા છે, ઇન્સ્લોવેનિયામાં 10 લોકોના મોત, રોમાનિયામાં 2, સ્લોવેનિયામાં 1 અને ભારતમાં પણ 2 લોકોના કોરોના વાયરસના લીધે આજે મોત નિપજ્યા છે. ફિલિપાઇન્સમાં 6 અને બહેરાઇનમાં 1 લોકોનું મોત નિપજ્યું છે. ઉપરાંત ઇરાકમાં 3, કોલંબિયામાં 2, સાઇબિરિયામાં 1 અને એલ્ગિરિયામાં 2 લોકોના મોત નિપજ્યા છે. તે ઉપરાંત નોર્થ મેસિડોનિયામાં 1 અને એન્ડોરિયામાં 1 લોકોનું મોત નિપજ્યા છે. આમ કોરોના વાયરસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસોમાં 337,995 કેસ નોંધાયા છે અને 14,455ના મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કોરોના વાયરસને લઈને સમગ્ર દેશભરમાં આજે જનતા કર્ફ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચના જનતા કર્ફ્યુનું આહવાન કરવામાં, જેનું લોકોએ ચુસ્તપણે પાલન કરીને મોડી રાત્રે અમદાવાદ સહિતના વિસ્તારોમાં લોકો કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. એટલે કે લોકડાઉન કે શટડાઉન જે કહો તે પ્રમાણે લોકોએ પણ ચુસ્તપણે અમલ કર્યો હતો. આમ કોરોના વાયરસને લઈને જનતાનો કર્ફ્યુ જોવા મળ્યો હતો ત્યારે અમદાવાદમાં દ્રશ્ય પ્રથમવાર આવું જોવા મળ્યો છે. આજ સુધીના દ્રશ્ય જે રોડ જોવા મળી રહ્યા છે, બીઆરટીએસ હોય કે અન્ય રસ્તાઓ હોય, તે તમામ રસ્તાઓ નિયમિત ભરચક ટ્રાફિકથી જોવા મળતા હોય છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા ટ્રાફિકને પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આજનું દ્રશ્ય કંઈક અલગ જ છે. જે આજ અમદાવાદનું જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે તેવું દ્રશ્ય ક્યારેય જોવા મળે નહીં. જો કે હાલનું જે દ્રશ્ય છે તે મોડી રાત્રિનું દ્રશ્ય છે, જેમાં કોરોના વાયરસને લઈને 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુનું આહવાન અને વિનંતી કરવામાં આવી, જેથી કરીને લોકો પણ ચુસ્તપણે પાલન કરતા જોવા મળ્યા હતા. આ છે અમદાવાદનું દ્રશ્ય કે જ્યાં લોકો પૂરેપૂરું પાલન કરે અને મોડી સાંજે 7 વાગ્યા પછી થોડી ઘણી શહેરમાં ચહલપહલ જોવા મળી હતી. આ અમદાવાદના સુમસામ રસ્તાઓ નજરે પડે છે. કોરોના વાયરસનો ખોફ, કોરોના વાયરસના ડર અને કોરોના વાયરસને લઈને જનતા કર્ફ્યુનો અમલ પ્રત્યેક વ્યક્તિએ સ્વેચ્છાએ સ્વતંત્ર રીતે કર્યો હતો અને જે આરોગ્ય કર્મચારીઓ છે તેમને વધાવવા માટે તાળી પાડી અને થાળી વગાડી અને તેમનું અભિનંદન આપવામાં આવ્યા હતા. આમ સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.
સમગ્ર દેશમાં